सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर प्रसंग 11 एनी अंदर छेल्ले शिष्य ने सदगुरुना संवाद थी सदगुरु शिष्य ने एम समझावे छे कहता आपने सर्वने एम समझावे छे कि तमे साचा थईने साची दिशा में साचू लक्ष्य बांधीने लक्ष्यनी शुद्धि करीने जो मंडशो तो भगवान जरूर सहाय करशे। भगवान वतेज आ नव भागे एवा छे, परंतु भगवान अपनी हिम्मत और अपना शुद्ध लक्ष्य ने जोता हो जेटला अपने शुद्ध हृदय थी ए कार्य में मंडिया होटला भगवान अपना ए कार्य में भड़ी ने पोते ज कार्य ने पूर्ण करे छे। एवो ए प्रसंगनो हार्द हतो। आगळ प्रसंग 12 नी अंदर हवे शिष्य सद्गुरु ने बहु अगत्यनो प्रश्न पूछे छे अने आपणी कल्पनामां ना होय एवो कंईक प्रश्न पूछे छे। आज सुधी आपणे कदाच कोई दी विचार्यो नहीं होय एवो प्रश्न पूछे छे अने केटलीक वस्तु आपणने ख्यालमां नहीं होय एवी वातो पण आ प्रसंग 12 अने प्रसंग 13 मां आवशे। अत्यार सुधीना जेटला प्रसंगो हता एमां थोड़ा ऊंडाणवाळा आ बे प्रसंगो छे। શિષ્ય હવે કહે છે સદગુરુને આટલી વાત સાંભળ્યા પછી, શિષ્ય એવું વાચ, શિષ્ય કહે જે સદગુરુ કહ્યું તે સર્વે સુન્યું સુખ ધામ, પણ અંતર ઘાટ સમ્યા વિના કેમ મનાય પૂરણ કામ, પણ અંતર ઘાટ સમ્યા વિના કેમ મનાય પૂરણ કામ, ભજન સ્મરણ ધ્યાનમાં એ આવે આડાઉર, તેને કરીને તનમાં ઝાંખપ રહે જરૂર। શિષ્ય બહુ સાવધાનીવાળો છે। આમ તો આ શિષ્ય અને સદગુરુના સંવાદથી નિષ્કુળાનંદ સ્વામી આપણા સર્વના આત્માને જગાડવાનું અને પોષણ આપવાનું કામ કરી રહ્યા છે। અહીં તો શિષ્ય અને સદગુરુ બે સ્વામી પોતે જ છે, સ્વામી પોતે કલમ લખી છે, પણ સ્વામીએ આ રોચક એવો પ્રસંગ લખ્યો કે જે આપણને સહેજે યાદ રહી જાય કે શિષ્ય આવું પૂછે છે, સદગુરુ આવું કહે છે। મોટા સંતોએ એકાંતમાં બેસી બેસીને આપણા માટે કેવો વિચારો કર્યા છે। આ ગ્રંથને સ્વામી સહજ પણ લખી શકત, એની જગ્યાએ સ્વામીની લખવાની ઘણી બધી શૈલી એવી છે, આગળ મનગંજનાદિક ગ્રંથો આવશે એની અંદર ખ્યાલ આવશે કે સ્વામીની શૈલી એવી છે લખવાની, અઘરામાં અઘરી બાબતો છે। આ વાતોને સમજવા માટે ઉપનિષદો અને પુરાણો અને વેદોના ભણેલા વ્યક્તિઓને પણ આ વાત સંપૂર્ણ સમજાય અથવા ન સમજાય
એવી વાતો આ મોટા સંતોએ સાદી ભાષામાં, જેને વેદ ઉપનિષદ પુરાણનું કોઈ જ્ઞાન નથી, એવા સામાન્ય જીવને સમજાય એવી વાતો આમાં કરી છે. મહારાજે વચનામૃતમાં એવી કરી છે, મોટા સંતોએ પોતાના ગ્રંથોમાં એવી કરી છે. ટૂંકમાં મહારાજ પોતે એવો સમાજ લઈને આવ્યા કે ઊંચામાં ઊંચું મટીરિયલ સસ્તા ભાવે આપે, સસ્તા ભાવે. નહીં તો એવું છે ને કે ઊંચામાં ઊંચું એ મોંઘું બહુ હોય, પણ ભગવાને સસ્તો ભાવ કયો? ઓછી બુદ્ધિ હોય, ઓછી આવડત હોય તો પણ આપણે સમજી શકીએ એવું મહારાજે અને આ મોટા સંતોએ આ ગ્રંથો રચવાનું કાર્ય કર્યું છે. અહીં આગળ શિષ્ય આવે એમ કહે છે, હે ગુરુદેવ, તમે જે આગળ 5 ઉપાયો કીધા, તમે કીધું કે આ 9ને કાઢવા માટે કાં તો દ્રઢ વૈરાગ્ય જોઈએ, કાં તો ભગવાનમાં પ્રેમ જોઈએ, કાં તો નિયમ જોઈએ, કાં તો સત્સંગ જોઈએ, અને સત્સંગ દ્વારા પ્રગટ થયેલું જ્ઞાન જોઈએ, આત્મજ્ઞાન. આ 5 સાધનો વિશેની તમે વાત કરી. ત્યાર પછીથી જ્યારે મેં તમને એવું પૂછ્યું કે આ બધું તો ભગવાન કરે, ત્યારે તમે મને કીધું કે તું સાચો થઈને મંડી પડ, અને જો સાચું લક્ષ્ય બાંધી દઈશ તો તારું એક દિવસ ભગવાન ભળીને કામ કરશે. પણ ગુરુદેવ, તમારા જવાબમાં મને કોઈ જગ્યાએ શંકા નથી, પરંતુ મને જિજ્ઞાસા જરૂર છે. મોટા પુરુષના વચનમાં શંકા ન કરાય, જિજ્ઞાસા કરાય. તર્ક ન કરાય, જિજ્ઞાસા કરાય. જિજ્ઞાસા કરવાની અંદર વિનય હોય, તર્ક અને શંકા કરવામાં વિનય નથી રહેતો. સામેનો વ્યક્તિ તર્ક અને શંકાથી પૂછે છે એવું જ્યારે સદગુરુને ખ્યાલ આવે છે, ત્યારે સદગુરુ એને યથાર્થ પોતાનું કોઈ જ્ઞાન આપી શકતા નથી. કારણ કે સહજ છે કે જે લેવલથી સદગુરુ વાત કરતા હોય એ લેવલે કદાચ શિષ્ય પહોંચેલો નથી, એટલે એને સદગુરુની વાતની અંદર પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે આ કેવી રીતે થાય. પરંતુ એ પ્રશ્ન ઉદ્ભવવા પાછળના 3 ઉપકરણો હોય છે, એક જિજ્ઞાસા, બીજો તર્ક અને ત્રીજી શંકા. આ 3 હોય છે. એમાં જો જિજ્ઞાસા હોય તો એ શિષ્યને સદગુરુ થકી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ તર્ક અને શંકા હોય તો એને પ્રાપ્તિ થઈ શકતી નથી એવું થાય. તો અહીં આગળ શિષ્ય જિજ્ઞાસાથી પૂછે છે, એ એવું પૂછે છે, ગુરુદેવ તમે જે કીધું બધું મેં સાંભળ્યું, મને બહુ આનંદ છે, તમારી વાતમાં મને વિશ્વાસ છે, પણ અંતરના ઘાટ એક બાજુ પર ઉદ્ભવે છે. તમે એવું કહો છો કે તું લડતો રહે એટલે ભગવાન ભળશે અને કામ કરશે, પણ જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી પોતાને પૂર્ણ કામ મનાતા નથી, પોતાને અપૂર્ણપણું રહે છે. પૂર્ણ કામ તો ત્યારે જ થાય કે જ્યારે સંકલ્પનો વિરામ થાય. ભગવાન સંબંધી સંકલ્પ જ થયા કરે, જગત સંબંધી સંકલ્પ જ્યારે પૂર્ણ થાય ત્યારે જ પૂર્ણ કામ કહેવાય. જો એવો પૂર્ણ કામ ન થયો હોય તો શિષ્યને એવી ખબર છે કે શાસ્ત્ર એવું કહે છે કે જો સંકલ્પનું બળ હોય અને પોતે એ જગત સંબંધી સંકલ્પમાં વિટાયેલો હોય તો એને શાસ્ત્રનું જ્ઞાન છે શિષ્યને. એટલે શિષ્ય પૂછે છે કે ગુરુદેવ તમે કીધું હિંમત રહીને લડતો રહે, પણ ભરતજી આખી જિંદગી લડ્યા. સંકલ્પ તો મૃગલાનો એક જ વખત થયો છે, જેને આખી પૃથ્વીનું રાજ્ય છોડી દીધું, પછીથી ભગવાનમાં મસ્ત થઈ ગયા. પણ એક વખત મૃગલાનો સંકલ્પ થયો તો પૂર્ણકામપણું પોતે માનેલું, એમને પૂર્ણકામપણું મનાયેલું નહોતું. પહેલાં મનાયેલું હતું, પણ જ્યાં સંકલ્પ થયો ત્યારે અંતકાળે એ સંકલ્પની સ્મૃતિના કારણે 3 દેહ ધરવા પડ્યા, તો પૂર્ણકામ તો ભરતજી થયા નહીં. આવા આવા દ્રષ્ટાંતો શિષ્યના માઇન્ડમાં રમે છે. એટલે એ કહે છે, ગુરુદેવ તમે કહો છો હિંમત કરીને લડ, પણ મને એટલી ખબર છે શાસ્ત્ર દ્વારા કે જો સંકલ્પ, સંકલ્પ છે એ સંકલ્પ દેહનું સર્જન કરે છે. કાં તો એવા સંકલ્પો હોય, માની લો કે કેટલાક એવા છે જે માયિક સંકલ્પો છે. માયિક એટલે જે 2 પ્રકારની માયા છે, મહામાયા, મહામાયા જે ઈશ્વરો ઉપર છે, અને અહીં સામાન્ય રૂપ આ જીવને સંસ્કૃતિ જન્મ મરણ રૂપ જે ભોગવાવે છે એ માયા. તો એવા જે સંકલ્પો છે કે કેટલાક એ સંકલ્પ દ્વારા દેહ ધરાય છે અને જન્મ ને મૃત્યુનું ચક્કર ચાલુ રહે છે,
અને કોઈને આ લોકના બધા સંકલ્પ પૂરા થઈ ગયા અને કોઈ ભગવાનના માર્ગે ચાલવા લાગ્યો, પણ એને સંકલ્પ એવો થયો કે આ બ્રહ્માંડો કેવી રીતે રચાયા હશે, એને સંકલ્પ થાય વિરાટની મોટપ કેટલી બધી છે, એવી મોટપ મને મળે તો, મને બીજું કયા જગતનું તો જોતું નથી, પણ એવા ઈશ્વરો જેવું કરે છે એવું હું આમ બ્રહ્માંડ ઉત્પન્ન કરું, નાશ કરું, આવો સંકલ્પ રહે તો ઈશ્વરનો દેહ આવે. પૂર્ણ કામ તો ન થયા. પૂર્ણ કામ તો જ્યારે અક્ષરધામના નિર્વિકલ્પ નિશ્ચયવાળો મુક્ત બને ત્યારે જ પૂર્ણ કામ થાય. જ્યાં સુધી પૂર્ણ કામ ન થાય ત્યાં સુધી દેહ આવે આવે ને આવે જ. એક આ જન્મ મૃત્યુરૂપ આ લોકનો દેહ આવે, જો એનાથી પર ઉઠી ગયેલો હોય તો ઈશ્વરના દેહ આવે, પણ ભગવાનના ધામમાં તો ન જ બેસે. એટલે શિષ્યને એ વાતની ચિંતા થઈ કે હું હિંમત કરીને લડું તો ખરો, પણ સંકલ્પ જો ગુરુદેવ ચાલુ રહે ને તો પૂર્ણ કામ પણ હું મનાય નહીં, અને ભજન સ્મરણ ધ્યાનમાં એ આવે આડાઉર તેને કરીને તનમાં ઝાંખપ રહે જરૂર. હું જ્યારે ભજન સ્મરણ કરવા બેસું ભલે હું હિંમત કરીને લડતો હોઉં, પણ આ બધા તો આડા જ આવે અને મારો દેહ પડી ગયો એ ટાઈમે, તો પૂર્ણ કામ પણ હું મારું કેવી રીતે થાય? મારે કઈ બાબતથી પૂર્ણ કામ પણ હું માનવું? મને સંકલ્પો જ આટલા બધા થાય છે, મને જગતના ઘાટ આટલા બધા થાય છે. તમે કહો છો તું સાચો થઈને મંડ, મને એમાં વાંધો નથી, હું મંડું, પરંતુ મને પૂર્ણ કામ પણ એ મને મનાતું નથી. કોઈ તમને એમ કે તારી પાસે ભલે બેંકમાં 500 રૂપિયા રહ્યા, પણ તું માન કે તું તારી પાસે $5 મિલિયન છે, પણ હું કેવી રીતે માનું? હું ગાડી ખરીદવા જઈશ, ગાડી લેવી હશે તોય મારી પાસે 500 જ છે, ગાડી નથી આવવાની, હું ચેક લખું પાછો પડવાનો છે. નહીં તું માન, હિંમત રાખ કે તારી જોડે 5 મિલિયન છે, કેવી રીતે પણ બેંકમાં બેલેન્સ જ નથી ને. એવી રીતે અહીં આગળ શિષ્યને એમ થાય છે કે ગુરુદેવ એમ કહે છે કે તું હિંમત રાખીને મંડ્યો રે, પણ આ સંકલ્પનું જોર છે ને મને પૂર્ણ કામ પણ નથી મનાવા દેતું, મને એમ નથી થતું કે મારું બધું કાર્ય પૂરું થઈ ગયું છે. હવે આ સંકલ્પના કારણે મને એમ રહે છે કે મારું અધૂરું રહેશે, અધૂરું છે, અધૂરું છે, આવું થયા કરે છે. ભજન સ્મરણને ધ્યાનમાં બહુ આડા આવે છે ગુરુદેવ. કેટલાક ઘાટ કહેવાય છે, શિષ્ય થોડો નિષ્કપટી પણ છે અને નિખાલસ પણ છે અને નિર્દોષ પણ છે. શું કહે છે જો, કેટલાક ઘાટ કહેવાય છે, કેટલાક તો ન કહેવાય, ખરખરો એ ખોટનો અંતરમાય તી થાય. કેટલાક ઘાટ મારાથી કહેવાય એવા છે, કેટલાક ઘાટ નથી કહેવાતા એનો મને ખરખરો થાય છે. આ સ્વામીએ મુમુક્ષુની દશા બતાવી છે. મુમુક્ષુ બહુ પ્રકારના હોય, આપણે બધાએ મુમુક્ષુ છીએ, આપણને સર્વને પોતાના અંતરમાં પોતપોતાની ખબર હોય કે આપણે મુમુક્ષુ કેટલાક કેવા હોઈએ કે જે સદગુરુ પાસે ટોટલી 100% ઓપન હોઈએ, કે જેવું આપણને વર્તે છે એવું ને એવું આપણે સદગુરુ આગળ રજૂ કરી શકીએ એવા હોઈએ, એકદમ નિષ્કપટ. એને કારણ કે એને એક જ તાન છે. એવો જે શિષ્ય છે ને, 64 પદીની અંદર નિષ્કુળાન સ્વામીએ લખ્યું કે મોટા સંતને મળીને એની સાથે કપટ ના રાખે ને એવા આત્માઓ ઘેર ઘેર જન્મતા નથી. મોટા પુરુષને મળવાવાળા લાખો ને કરોડો છે, કરોડો આત્માઓ છે, કારણ કે મોટા પુરુષો આ પૃથ્વી ઉપર જીવના કલ્યાણને અર્થે જ પ્રગટ થાય છે, એને બીજું કોઈ કાર્ય નથી. ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી પર જીવાત્માઓને આ લોકમાંથી પ્રીતિ તોડાવીને પોતાની સાથે પ્રીતિ કરાવીને ભગવાનમાં હેત અંતે જોડીને એને અક્ષરધામ પમાડવું, આ કાર્ય કરવા માટે મોટા પુરુષો આવે છે. એ લોકો અનેક આત્માઓને અહીંથી મારા તમારા જેવાને પકડે છે. હવે એ પકડ્યા પછી એ આપણને કોઈ પણ રીતે પોતાની સાથે જોડે છે અને પોતાની સાથે જોડીને ભગવાનમાં જોડવા છે, પણ હેત કરવા માટે પ્રાથમિક દશામાં આપણને બોલાવે, બેસાડે, જમાડે, માથે હાથ મૂકે, વાત કરે, આ બધું પ્રાથમિક દશાનું છે, અને છેવટે ભગવાનમાં જોડી દે અને અક્ષરધામને પમાડવા માટેનો ઉપાય હોય. પરંતુ
64 પદીમાં લખ્યું કે સદગુરુને મળવાવાળા જે મુમુક્ષુઓ એમાં પણ સંપૂર્ણ બધી જ રીતે નિષ્કપટ હોય એવા ઘેર ઘેર નથી હોતા, એવા એવા મુમુક્ષુ માથે માથે નથી હોતા, એના બહુ ભેદ છે. અને એ જેટલી ભેદરેખા અને જેટલી પડદાનું આવરણ મુમુક્ષુ અને સદગુરુની વચ્ચે રહે છે એટલી જ મુમુક્ષુને ખોટ રહે છે. કારણ કે દુકાન મળી ગઈ પણ તમે પડદો રાખ્યો, પડદો રાખ્યો, આપણા પડદો રાખવાના કારણે સદગુરુને જે દેવું છે એ દઈ ન શક્યા. કારણ કે મુમુક્ષુ બે પાંચ, એને બે ત્રણ પ્રકારના સંકલ્પ હોય. એક મુમુક્ષુ એવો છે કે એને એવું છે કે હું કેવો છું એ બધી જ સદગુરુને ખબર છે, તો પછી મારે એની પાસે કોઈ ગાઢ સંકલ્પ, કોઈ પણ પ્રકારના મારા વિચારો ક્રિયા એક મારે એને કેમ ના કહેવાય, એને તો ખબર જ છે હું કેવો છું, તો હું એને કહી જ દઉં. એની આગળ જો હું એવું કહીશ કે હું આટલી જગ્યાએ ગંદો છું તો વધારે રાજી થશે કે આને ખરેખર ચોખ્ખું થવાની ખેવના છે, એટલે મને ચોખ્ખો કરવા માટે મહારાજને પ્રાર્થનાય કરશે અને મને ઉપાય પણ બતાવશે, મને આશીર્વાદ પણ આવશે, એટલે હું તો આ જન્મે ચોખ્ખો થઈને અનાદિ મુક્ત થઈ જઈશ. બીજો કેવો છે, એ એવું વિચારે છે કે સદગુરુ તો બહુ મોટા છે પણ હું એમને જો આટલું કહીશ ને તો એ મને બહુ ખોટો ગણશે અને મને એવું એમને એવું લાગશે કે આને આવું જ બધું થયા કરે છે, આને આવા જ બધા વિચારો આવ્યા કરે છે, એટલે એ પોતાના સંકલ્પ વિકલ્પોને ભૂલોને છુપાવ્યા કરે છે. સદગુરુ થકી એને પામવું છે ખરું પણ એ વાતો સાંભળી લે સદગુરુ થકી, અને સદગુરુ થકી વાતો સાંભળીને એ રસ્તે ચાલવા માટેના પ્રયત્નમાં મંડ્યો રહે ખરો પણ નિખાલસ ના થાય. એવું જરૂરી નથી પડે પડે થવું, પણ કેટલીક વસ્તુ એવી છે કે બહુ જ ટાળવા પ્રયત્ન કરે છતાં નથી ટળતી, ત્યાં નિખાલસ થવું, અને જો મોટા પુરુષ ઈચ્છતા હોય તો નિખાલસ થવું એની પાસે. પરંતુ એ મુમુક્ષુ હંમેશા પોતે કંઈક સારો દેખાય અને સારો પોતાને મોટા પુરુષ માને. જો કેટલીક વાર કેવું વિપરીતપણું હોય છે, મુમુક્ષુ આપણે બધાને એમ હોય છે મોટા પુરુષ અંતર્યામી છે, સર્વજ્ઞ છે, આમ શાસ્ત્રથી આપણે જાણતા હોઈએ અને અનુભવમાં પણ ક્યારેક આવતું હોય, છતાં પણ કેટલાક પડદાઓ આપણે મોટા પુરુષ સાથે રાખતા હોઈએ કારણ કે આપણને સારા માને અને સારા ગણે, એટલે પડદો રહે. એ પડદો રહે એ જે મુમુક્ષુ છે બીજા નંબરનો છે, સેકન્ડ નંબરનો, એની પ્રાપ્તિ આ જન્મે સંપૂર્ણ થઈ શકે અથવા ન થઈ શકે, સદગુરુને દોષ ન અપાય. પહેલો જે છે ને એને 100% સદગુરુ સહાય 100% કરી શકે, કારણ કે 100% જેવો છે એવો જ રહ્યો. બીજા નંબરનો છે સદગુરુ અંતર્યામીપણે તો જોતા હોય, પરંતુ સદગુરુને એમ થાય કે જે વસ્તુ એને ટાળવી છે, ટાળવાની છે, એ જો હું એને સ્પષ્ટ કહીશ તો પાછો પડશે, એને એમ થશે કે મને સદગુરુએ આવો જાણી લીધો છે, એટલે પાછો પડશે, એટલે એ પણ એને છાવર્યા કરે, એને એનો ઉપાય કરે, ઇનડાયરેક્ટલી એનો ઉપાય કરે, એનું ઓપરેશન કર્યા કરે, પણ ડાયરેક્ટ વાટકાપ એની ના થાય, એટલે એને ખોટ પણ જઈ શકે જોઈએ એવી, સદગુરુને મળ્યા છતાં પણ. ત્રીજો એવો છે કે જેને સદગુરુ પાસેથી નથી કલ્યાણ જોતું, નથી કાંઈ જોઈતું, એને આ લોકનું જ બધું જોઈએ છે, એટલે એની તો પોતાના દોષ બાજુ દ્રષ્ટિ નથી. ઓલો બીજા નંબરનો છે ને એને પોતાના દોષ બાજુ દ્રષ્ટિ છે, એને દુઃખ પણ છે, પરંતુ એની પાસે એક એવું નથી કે હું સદગુરુ પાસે કોઈ રીતે કોઈક મારું માઇનસ પોઈન્ટ એને દેખાય ઉપરથી, એવું એને નથી, એટલે પ્લસ પ્લસ રાખવા મહેનત કરે છે. ત્રીજો એવો છે કે જે મુમુક્ષુ એને કશું જ સદગુરુ પાસેથી કલ્યાણ બાબતની કોઈ ઈચ્છા નથી, ખાલી પોપટનું જ્ઞાન છે, પણ એને આ લોકનું બધું જ, રૂપિયા જોઈએ છે, સંપત્તિ જોઈએ છે, માન મોટપ જોઈએ છે, આ જોઈએ તે, જે કંઈ બીજું આ લોકનું માયાથી સર્જિત જેટલું છે બધું એને જોઈએ છે, પણ વાસ્તવિક એમાં મુમુક્ષુતા જાગતી નથી. એ આવ્યો સત્સંગમાં સદગુરુ પાસે ત્યારે ખરેખર આવ્યો તો અનાદિ મુક્ત થવા માટે જ, પરંતુ અહીં આવ્યા પછી અનેક પ્રકારનું બધું જે મળવા લાગ્યું એના કારણે એને ભૂલાઈ ગયું. હવે એમાં જે પહેલો મુમુક્ષુ છે એ તો બહુ વ્યવસ્થિત છે, બીજો છે, અહીં જે આ મુમુક્ષુ છે ને બીજા નંબરનો છે, એ શું કહે છે, કેટલાક ઘાટ કહેવાય છે, કેટલાક તો ન કહેવાય, ખરખરો એ ખોટનો અંતરમાય અતી થાય. કેટલાક કહેવાય છે ને કેટલાક નથી કહેવાતા,
એનો હમણાં બહુ દુઃખ છે ગુરુદેવ, અને એવા સંકલ્પ થતા હોય એનું કેવી રીતે પૂર્ણ કામ પોતાને માનો. કેવો સરસ મુમુક્ષુ છે બોલો. બધુંય આપણને આમ આ ગ્રંથ વાંચીએ ને તો આપણને આખો આપણો ગ્રાફ દેખાવા લાગે કે હા બરાબર છે. આપણો આ મિત્ર છે ને મુમુક્ષુ બહુ જોરદાર છે. આપણા હૃદયોમાં કેમેરા નાખી નાખીને આ શિષ્ય બોલતો જાય છે એક એક વાતને બોલો. કારણ કે નિષ્કુળાનંદ સ્વામી છે ને અંતર્યામી પુરુષ, ભૂત ભવિષ્ય વર્તમાન આપણા આપણા એ સમયના ભવિષ્યમાં આવવાવાળા તમામ મુમુક્ષુઓનું બધાનું હિત થાય એવી સ્વામી આમાં વાત લખી છે. ભક્ત થયા ભગવાનના અને લીએ સંકલ્પ લાજ, એ વાતની ઓરમાં મોટી ખોટ ગુરુ રાજ. અયોગ્ય સંકલ્પ ઉપજી વર્તે જો પડવાર, સુખ રહે કેમ તે સંતને માને મને ધિક્કાર. ભગવાનના ભગત થઈ ગયા અને સંકલ્પ લાજ લે છે, આ વાતની બહુ મોટી ખોટ ગુરુરાજ કહેવાય. અયોગ્ય સંકલ્પ ઉપજે અને એ પળવાર પણ જો ઉપજે ને તો સંત જે છે ભગવાનનો ભક્ત છે મુમુક્ષુ જે સાચો છે એને દુઃખ થાય, ધિક્કાર લાગે, પોતાના હૃદયમાં ધિક્કારતા અનુભવાય કે ઓહો મને ધિક્કારને પાત્ર છું હું તો, મને આવો સંકલ્પ થયો. સંકલ્પ સાચા સાધુને અયોગ્ય થાય જો એક, દિલ દેહે દાજે ગણો ન રહે સુખ તેને એક. સાચા સાધુને જો સંકલ્પ અયોગ્ય થઈ જાય તેને દિલમાં દાજ થાય. બસ સૌથી પહેલાં તો આપણે ભગવાન જોતા હોય તો વિચાર કરવાનો, મને અયોગ્ય સંકલ્પની દાજ કેટલી થાય છે. હવે દાજ થતી જ ના હોય અને અયોગ્ય સંકલ્પ થયા કરતા હોય પણ દાજ ના થતી હોય, અથવા અયોગ્ય ક્રિયા થઈ જાય તો પણ દાજ નથી થતી, એની માટે તો હૃદય પ્રકાશ છે જ નહીં. એની માટે હૃદય પ્રકાશ નથી. જેને દાજ થાય કે મને આમ આવો સંકલ્પ થયો જ કેમ, એને જે એવો દાજ થાય ને એની માટે હૃદય પ્રકાશ છે, એની માટે છે. વ્યાપકાનંદ સ્વામી થાનગઢ ગામમાં ગયા, મહારાજે પહેલાં કીધેલું ગઢપુરની સભામાં કે મારા સાધુએ સ્ત્રીની કાષ્ટની પૂતળી હોય ને તો પણ એને જાણી જોઈને જોવી નહીં. સ્વામી ત્યારે સ્વામીનો સંકલ્પ એવો થયો કે પ્રત્યક્ષ મનુષ્યનું શરીર ધારણ કરેલું સ્ત્રી હોય તો એ તો બાત કરે, પણ કાષ્ટની પૂતળી બાત કરે, ચિત્રામણની સ્ત્રી બાત કરે? આવો સંકલ્પ થયો, કાંઈ બોલ્યા નહીં, સંકલ્પ થયો. હશે પછી તો ત્યાંથી નીકળ્યા ગામડા ફરવા, મહારાજે આજ્ઞા કરી ગયા. વ્યાપકાનંદ સ્વામી થાનગઢ ગામમાં ગયા, શિવાલય છે, વાસુકીનાગનું મંદિર છે. હમણાં હરિચરણ સાગરમાં કથા પણ આવી હતી. હમણાં પૂજ્યપાદ ગુરુજી સાથે સંતો અમે જ્યારે ઇન્ડિયા હતા ત્યારે એ ગામમાં સભા કરવા પણ ગયા હતા. ત્યાં બે રાત રોકાયા હતા ને પધરામણીઓ કરી હતી. તો એ મંદિરે ગયેલા ત્યારે જોયેલું, એ મંદિર જૂનું હતું, એ તો અત્યારે જર્જરિત થઈને પડી ગયું, ત્યાં નવું કર્યું છે. પણ એ જગ્યાઓએ ત્યાં લાકડાની પૂતળીઓ સ્ત્રીની હતી. સ્વામી ત્યાં સૂતા હતા અને સ્વામી સૂતા સૂતા પેલી લાકડાની પૂતળીઓ બાજુ સ્વામીની દ્રષ્ટિ ગઈ, આંખ ખુલ્લી હતી, નિરખીને દેખાય એ પૂતળીઓ ડોલવા લાગી. સ્વામીને એ પૂતળીઓ ડોલવા લાગી, સ્વામી થોડી વાર મન ખેંચાયું, સ્વામી એવા દુઃખી થયા પછી દાજ થઈ. ત્યાંથી સ્વામી પાછા ગઢપુર આવ્યા, મહારાજના ચરણાંગ પકડીને પોકે પોકે રોવા માંડ્યા. સ્વામી કેમ રડો છો, શું દુઃખ છે? સ્વામી કે મહારાજ, તમે જ્યારે વાત કરી કે કાષ્ટની પૂતળી કે ચિત્રામણની સ્ત્રી હોય એને પણ મારા સાધુએ નિરખીને જોવી નહીં, પણ પ્રભુ એ વખતે મને થોડીક શંકા જેવું થયેલું કે કાષ્ટની ચિત્રામણની સ્ત્રી હું આડી આવવાની, પણ મહારાજ થાનગઢ ગામની અંદર ગયો ત્યાં આવું થયું. મહારાજ કે સ્વામી એ તો તમને સંકલ્પ થયો ને એટલે તમને બતાવવા માટે, પાછા મોક્ષુઓના ઉપદેશ માટે અમે તમારા દ્વારા આવું ચરિત્ર કરાવ્યું. જાઓ, તમે તો અમારા અનાદિ મુક્ત છો. પણ મહારાજે જો આવું ચરિત્ર કરાવ્યું, પણ સ્વામીને દાજ કેટલી થઈ? એક સંકલ્પ એટલો થયો પણ એની સામે દાજ કેટલી થઈ? આ ઉત્તમ મુમુક્ષુનું લક્ષણ, એને દાજ થાય, દાજ થાય સંકલ્પ ઉપર.
તેને ઠેકાનો ઠરવા બતાવીએ ગુરુ ધીર, જેને કરી અતિ ઓરમાં શાંતિ રહે સુખ સીર. હે ગુરુદેવ, આવા બધા અયોગ્ય સંકલ્પો થાય એનાથી દાજ થાય. હવે એમાં શરીરમાં સુખ કેવી રીતે રહે, અંતરમાં સુખ કેવી રીતે રહે, તમે કંઈ કહો કે જેનાથી ઉરમાં હૃદયમાં શાંતિ થાય, કારણ કે આના કારણે મને અશાંતિ રહે છે. હિંમત તો તમે કીધી હું રાખીશ, પણ હૃદયમાં શાંતિ જ ના રહે તો હિંમત મારી રહે પણ કઈ રીતે? એટલે હૃદયમાં શાંતિ રહે તો હું હિંમત રાખી શકું અને મને શાંતિ આ સંકલ્પો રહેવા નથી દેતા. આ મુમુક્ષુ પાછો થોડો બુદ્ધિવાળો છે એટલે એને ખબર પડે. મહારાજે કહ્યું દીનાનાથ ભટ્ટને કે તમારે જેવો બુદ્ધિવાળો હોય ને એને થોડા ઘણા ગાઢ સંકલ્પોની ખબર પડે, બાકી બીજાને તો ખબર જ ના પડે, ખબર જ ના પડે. તમારા જેવા બુદ્ધિવાળાને ખબર પડે, બાકી બીજાને ના ખબર પડે કે કેટલા ગાઢ સંકલ્પ થાય છે. ગામડાનો માણસ પ્લેનમાં બેઠો હોય અને સૂતો હોય અને પછી પ્લેન રનવે ઉપરથી ઉપર જતું રહ્યું આકાશમાં, પછી પેલા કે ભાઈ પ્લેન બે કલાક પોતાના સ્ટેશનથી દૂર જતું રહેલું છે અને હજુ બીજા 3 કલાક બાકી છે. ગામડાનો માણસ કાચ ખોલીને જોવે બહાર, એટલે પ્લેન હલતુંય નથી, કંઈ જતુંય નથી, કંઈ દેખાતુંય નથી. કહો, કારણ કે એને ખબર જ નથી કે પ્લેનમાં બેઠા પછી શું થાય. પ્લેન આમ તમે આકાશમાં પ્લેનમાંથી આપણે જોઈએ તો પ્લેન કંઈ થોડું 1000ની સ્પીડે જતું દેખાય, એ તો સ્થિર જ દેખાય. બહુ ધારીને જુઓ તો સેજ 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 આમ ખસતું હોય એટલું લાગે, પણ જાય છે 900ની સ્પીડે. પણ એ ખબર કોને પડે? જેનો જાણકાર છે, જેના વિશે થોડું જાણે છે, જેને નોલેજ છે એને ખબર પડે. નહીં તો કોઈને પૂછો કે થોડું થોડું ખસતું હતું એટલી વારમાં અમેરિકા આવી ગયું, હા થોડું થોડું ખસ્યું એમાં અમેરિકા આવી ગયું, પણ એ ના ખબર. એમ ઘાટ સંકલ્પની ખબર મહારાજ દીનાનાથ ભટ્ટને કે તમારા જેવો બુદ્ધિવાળો હોય ને એને દિવસના 4-5 ઘાટ સ્થૂળ ઘાટની ખબર પડે, બાકી સૂક્ષ્મ ઘાટની તો ખબર જ ના પડે. તો આ દાજ ક્યારે થાય? ખબર પડે તો દાજ થાય. એ દાજ કેટલાકને જેને ખબર પડતી હોય પાછો મુમુક્ષુ સાચો હોય તો દાજ થાય, નહીં તો ના થાય. આવે જે વાત કરે છે આ મુમુક્ષુ બહુ ગજબનું કહે છે. અંડજ ઉદ્ભિજ જે કહીએ સ્વેદજ જરાયુજ ખાન, એમાં સૌ જન્મે મરે એમ કે છે વેદ પુરાણ. અંડજ ઈંડામાંથી થતા, ઉદ્ભિજ ઈંડા દ્વારા થતા બધા પક્ષીઓ ગરોળી એ બધા અંડજ છે, સર્પ ને બધા. પછી ઉદ્ભિજ એટલે ઉગી નીકળતા બધા વૃક્ષ વેલ આ બધા જે છે ઉદ્ભિજ છે. પછી સ્વેદજ પરસેવા દ્વારા જે જન્મેલા છે મચ્છર ને આ બધું જે થાય છે એ બધું સ્વેદજ છે. અને જર સાથે જન્મતા જરાયુજ ગાય છે, મનુષ્ય છે, બકરા છે આ બધાય. તો એ 4 પ્રકારના જે 4 ખાનની અંદર 21 લાખ અંડજમાં 21, ઉદ્ભિજમાં 21, સ્વેદજમાં 21, જરાયુજમાં 21, 84 લાખની આ જીવનું એક ચક્કર છે જન્મ મરણનું. આ 4 ખાનની અંદર લોકો જન્મે છે ને મરે છે ગુરુદેવ, આવું વેદોમાં અને પુરાણોમાં કીધેલું છે. બરાબર ગુરુદેવ કે હા, હજુ તારો શું પ્રશ્ન છે કે? એમાં આ વખતે શિષ્ય જાજુ બોલ્યો. અત્યાર સુધીના પ્રસંગોમાં શિષ્ય થોડુંક બોલતો હતો, ગુરુ જાજુ બોલતા હતા, પણ હવે બહુ જાજુ સાંભળ્યું ને એટલે શિષ્યને હવે જાજો પ્રશ્ન થઈ ગયો છે, એટલે એને જાજા પ્રશ્ન પૂછે. હવે કહે છે કે ગુરુદેવ આવું વેદ પુરાણમાં કીધું છે. પણ સંકલ્પના શરીરનો ન કર્યો કોને નિર્ધાર, ક્ષણ ક્ષણમાં જન્મે મરે તેનો નાવે પાર. આ વાત આપણને નહોતી ખબર એવી અહીં શિષ્યે પૂછી કે ગુરુદેવ પેલા અંડજ ઉદ્ભિજ સ્વેદજને જરાયુજમાં લોકો જન્મે છે મરે છે, આત્મા જન્મે છે મરે તો વેદ પુરાણમાં છે, પણ સંકલ્પનું શરીર એક એક સંકલ્પે એક શરીર લેવાયું અને સંકલ્પ જેવો પૂરો થયો એટલે એ શરીર પડ્યું. તો એક એક સંકલ્પે જેટલા શરીરો લેવા પડે છે, ક્ષણ ક્ષણમાં જન્મે મરે, એક ક્ષણમાં જન્મ્યો એક ક્ષણમાં મર્યો, સંકલ્પ થયો જન્મ્યો અને મર્યો. કોઈને સંકલ્પ થઈ ગયો કે ભાઈ હું ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયો, આવી એક પ્રાઇમ મિનિસ્ટર થયા
ચાની લારીએ ચા વેચતા વેચતા તો જેટલી ચાની લારીઓવાળા હોય એને સંકલ્પ થાય કાલે હું વડાપ્રધાન થઈ જઈશ. તો એ તો વડાપ્રધાન થયો અને મર્યો, સંકલ્પ પૂરો થયો. પાછો આમ બેઠો બેઠો આમ જોતો હોય સ્વપ્નનું, ચાની લારી નવરો બેઠો હોય, એને એમ થાય કે ભાઈ આ સાહેબે અહીં આગળ ચા વેચતા હતા અને થઈ ગયા વડાપ્રધાન, આપણે કોઈ દિવસ આમ વડાપ્રધાન દિલ્હીમાં થશું. દીવા સ્વપ્નમાં રાચતો હોય ત્યાં કોક આવે બે રૂપિયાની ચા લાય, ત્યાં ખબર પડી જાય ઓહો ચાની લારીએ બેઠો છું, એટલે દેહ પૂરો થઈ ગયો. રાત્રે સ્વપ્નું આવી જાય કોઈકને હે કે ભાઈ અમેરિકાનો હું મોટો પ્રેસિડેન્ટ થઈ ગયો છું, રાત્રે સ્વપ્નું આવી જાય અને મારું જ બધું ધાર્યું થાય છે આખા અમેરિકામાં, એવું સ્વપ્નું આવ્યું. પણ જેવું સ્વપ્નું પૂરું થાય એટલે દેહ પૂરો થઈ ગયો. આપણે એવા કેટલાય દેહ સંકલ્પ દ્વારા અને સ્વપ્ન દ્વારા લઈએ છે અને પાછા મૂકી પણ દઈએ છે. આ શિષ્યે ગજબની વાત આપણા માટે કરી. શિષ્ય કહે છે સંકલ્પના શરીરનો ન કરો એ કોઈ નિર્ધાર જ નથી કર્યો કે સંકલ્પના કેટલા બધા શરીરો થાય છે અને ક્ષણ ક્ષણમાં જન્મે મરે તેનો નાવે પાર કેટલા બધા, એક દિવસમાં તો કેટલા અવતારો લઈને પૂરા થઈ જાય છે આપણા. સંકલ્પરૂપી દેહ જન્મે, સંકલ્પ દ્વારા જન્મે અને સંકલ્પ પૂરો થાય તરત મરી જાય. અને કેટલા બધા જન્મે, એક સંકલ્પ અહીં પૂરો ના થયો ત્યાં બીજો, બીજો ના થયો ત્યાં ત્રીજો, એ દેહ ધરે છે અને મરે છે. જે જે સંકલ્પ ઉપજે તે તે ધરાવે તન, એમ સમજી સંત સહુ અતિ કંપે છે મન. આ સંકલ્પ જેટલા જેટલા થાય એ બધા દેહ ધરાવે છે, સંકલ્પરૂપી દેહ ધરીને મરે છે, એટલે ભગવાનના સંત છે ને કંપે છે, ધર થર ધ્રુજે છે કે ઓહો આટલા બધા દેહ ધરવાના, આટલા બધા દેહ પાછા પડે, ગુરુદેવ બહુ ધ્રુજું છું. આ વાતને વિચારીને મને બહુ ધ્રુજારી થાય છે, કંપું છું. હવે આવી કંપારીને આવી ધ્રુજારી પહેલાં તો થતી હોય, પછી એમ કહેવાય કે હૃદય પ્રકાશને કંઈક વાંચ આપણે લાયક થયા છીએ. આ ગ્રંથ પહેલાં તો આપણે ધ્રુજારી કરીએ એવા વિચારોમાં મૂકે છે. જો ધ્રુજારી થાય તો પછી આગળની વાત કરાય ને. જેને જે ગામ જવું જ નથી એની તમે હજાર ગણી વાત કરો શું અર્થ. અહીંયા આગળ આવે કોઈ કે ભાઈ આપણા દાદા છે ભીખુદાદા એગ્રીકલ્ચર ખાતાના બહુ જાણકાર છે ને બહુ સરસ એમને ખેતીવાડીનું જ્ઞાન છે ને બહુ ખેડૂતોને જ્ઞાન આપ્યું છે, વર્ષોના અનુભવી છે. તો આપણને અહીંયા આગળ દાદા શનિવારની આખી સભાની અંદર ખેતીવાડીનું સંપૂર્ણ જ્ઞાન આપશે તો શું કરે બધાએ. ઓલા કે ભાઈ અમારે ક્યાં ખેતીવાડી કરવી છે, તમે જ્ઞાન આપવા બેઠા છો. જે ગામ જવું નહીં બરાબર એનું નામ શું પૂછવું. એવી રીતે જો મુમુક્ષુને ધ્રુજારી થતી જ નથી, આપણને સર્વને ધ્રુજારી નથી, આપણને નથી દુઃખ, આપણને નથી કોઈ દી એનું રોવું આવતું, નથી આપણે ક્યારેય અડધી રાત્રે એની માટે બેઠા થઈ ગયા બરાબર, આપણને નથી ક્યારેય એવો વિચારોની અંદર રહ્યા, તો આ મુમુક્ષુ કહે છે પહેલાં વિચાર કરો, આ હું તમને મારા વિચાર કહું છું એનાથી તમે જાગો. મુમુક્ષુ કહેવાવતો છો બધાય, તમે બધાય મુમુક્ષુ કહેવાવ છો, કલ્યાણના માર્ગે ચાલેલા કહેવાવ છો, મોક્ષ માટે મથવાવાળા કહેવાવ છો, પણ તમને આવું વર્તે છે ખરું એમ મુમુક્ષુ પોતાના વૃત્તાંત દ્વારા આપણને જગાડે છે. નિષ્કુળાન સ્વામી મુમુક્ષુનું વૃત્તાંત લખીને આપણે કેવી મુમુક્ષુતાને જાગ્રત રાખવી જોઈએ એ બતાવે છે. દાજ થવી પડે ને, દાજ કે આપણને માની લો કશું કોઈ કોઈ ખાવાની બહુ જ ઈચ્છા થાય છે, રોજ ઉઠીને એકની એક જ ઈચ્છા થાય છે તો એ તો ખોટું કહેવાય. રોજ ઉઠીને ના થવું જોઈએ, તો રોજ ઉઠીને થાય છે પછી એની પર દાજ થાય. રોજ ઉઠીને કેમ એની ઉપર દાજ થાય, ધ્રુજારી થાય. આપણને કોઈ ક્રિયા કરવાની રોજ ઉઠીને ઈચ્છા થયા કરે કે જે અયોગ્ય છે તો એની પર દાજ થાય, ધ્રુજારી થાય, ભય લાગે આપણને કે હારું શું થશે. એવો જે મુમુક્ષુ છે એની માટે આ પ્રશ્ન છે. એટલે આમાંથી વિચારવાનું છે આપણે બધાય મુમુક્ષુ, આપણે બધાય કલ્યાણના માર્ગે ચાલેલા, ભગવાનના ભગત કહેવાઈએ છીએ, પરંતુ આપણને આવું જો ન થાય તો વચનામૃત તો એમ કહે છે કે પ્રાકૃત ભક્ત છીએ, પ્રાકૃત ભક્ત છે, હજુ કલ્યાણના માર્ગે હાલ્યો છે, કલ્યાણના માર્ગે ચાલ્યો છે, પહોંચશે એવો કહેવાય. દાજ ક્યારે થાય આવી વાત વરી આપણે વાંચીએ ને વિચારીએ ને સાંભળીએ તો દાજ થાય, નહીં તો કોઈને દાદ ના થાય. સંકલ્પ
ગમે એટલી પૂનમ ભરી દઈએ અને ગમે એટલા પગે ચાલીને જઈએ અને ગમે એટલી માળા કરે, પણ જો વાતો સાંભળવાની ટેવ ના હોય ને તો મુમુક્ષુને પોતાની સ્થિતિ ક્યાં છે અને ક્યાં ઊભો છું ખબર જ ના પડે. કથા વાર્તાથી જ આ બધો ખ્યાલ આવે. સંકલ્પના શરીરનો કેતા નાવે પાર, બીજા 84 ની સૌ જાણે છે નર નાર. શિષ્ય કે મારે તો સંકલ્પના શરીરની વાત કરવી છે. ઓલા 84 લાખ ને તો બધા જાણે છે કે 84 લાખની આની અંદર બધા ભટકે છે, પણ હું તો સંકલ્પના શરીરની વાત કરું છું ગુરુદેવ. એનું શું? માટે એકે મટે અંતર ઘાટ અજોગ, સંકલ્પ સમતા સૌ સમે જન્મ મરણ ભવરોગ. માટે સંકલ્પનું શરીર કેવી રીતે ટળે અને સંકલ્પ કેવી રીતે મટે, કારણ કે જો સંકલ્પ જ મટી જાય તો જન્મ મરણ અને ભવ રોગ મટી જાય. માટે મને તમે એ કહો, અરે ગુરુદેવ ત્યાં સુધી મને તો વિચાર આવે છે શુભ સંકલ્પ હોય તો એ શરીર ધરાવે છે. હરજી ઠક્કરની માને ખાલી ભગવાન માટે થાળ કરવો તોય આવ્યા, તોય ફરી જન્મ ધરવો પડ્યો. એટલે આ સંકલ્પ જ છે ને, 84 લાખનું કહો કે સંકલ્પરૂપી દેહ કહો, ગુરુદેવ આપ સંકલ્પરૂપી દેહ કેમ ટળે? હવે સદગુરુ કહે છે, સદગુરુ કહે સુન શિષ્ય તું સાચું કહું સુજાન, ઉત્તર આપો એહનો પૂછ્યું પ્રશ્ન પ્રમાણ. સદગુરુ કે હા બળાવે, તે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપું છું. જે જે ઉર્ઘાટ ઉપજે જે સમે જે હકાજ, તે સમે સંભારવા મનમોહન મહારાજ. જ્યારે જ્યારે તને જે કોઈ ઘાટ થાય એ ઘાટની ઉપર એ જ સમયે ભગવાનને સંભારવા, ભગવાનની મૂર્તિને મૂકી દેવી, એટલે ઓલો ઘાટ છે ને એ આછો થઈ જશે, ડબાઈ જશે, એ ઘાટ ટળી જશે ધીરે ધીરે. તને જ્યારે જગત સંબંધી ઘાટ થાય, જો ભગવાન સંબંધી ઘાટ થાય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જ્યારે તને જગત સંબંધી ઘાટ થાય ત્યારે ત્યારે એ જ સમયે ભગવાનને સંભારવા, અને ભગવાનને સંભારવા એ પછી ભગવાનને સંભારવા માટે ભગવાનની મૂર્તિ સંભારીએ, ભગવાનનો તિલચિહ્ન સંભારીએ, ભગવાનના ચરિત્ર સંભારીએ, ભગવાનના મોટા પુરુષની કોઈ વાતને સંભારીએ, બધું ભગવાનને સંભાર્યા બરાબર જ છે. અને એને જો તું સંભારીશ તો પેલો ઘાટ છે એ ઓટોમેટિક ડબાઈ જશે. અને સહજ છે, આ અનુભવ કરવાથી આપણને ખબર પડે, મોટા સંતોના વાત કોઈ દી ખોટી ના હોય, શ્રીજી મહારાજની વાત કોઈ દી ખોટી ના હોય. મહારાજ કે આ સત્સંગમાં જે વાતો થાય છે એને કોઈ જો ધાર્યા વિચાર્યા કરે, 10-15 વર્ષથી જે કથા વાર્તા વાતો કરતો સાંભળતો હોય એને ધાર્યા વિચાર્યા કરે, ખાલતા ચાલતા ખાતા પીતા ધાર્યા વિચાર્યા કરે, તેના ઘાટની નિવૃત્તિ થઈ જાય. આ શ્રીજી મહારાજનું જ આપેલું વરદાન છે, એ કોઈ દી ખોટું હોય જ નહીં. મહારાજે બહુ જાજુ નથી કીધું, પ્રથમનો 38મો વચનામૃત, એમાં કીધું સત્સંગ થયા તો 15-20 વર્ષ જે મહારાજ બોલ્યા એટલા વર્ષના સત્સંગની અંદર જો એ વાતોને ધાર્યા વિચાર્યા કરે તો ઘાટની નિવૃત્તિ થઈ જાય. આપણને હજુ નથી થઈ તો ખોટ આપણી છે. મહારાજે ત્યાં એવું નથી કીધું 6 જન્મના આદરવાળો હોય એને થઈ જાય, 2 જન્મના આદરવાળો કર્યા કરે, કોઈ પણ કરે તો મહારાજ કે મારા આશીર્વાદ છે થઈ જાય. મધ્યના 13માં મહારાજ કે આ સ્વરૂપની નિષ્ઠા થાય એટલે કામ ક્રોધ લોભાદિક એનો ઘાટ નહીં રહે. એ મહારાજના આશીર્વાદ જ છે, એ જેટલું આપણને થતું જશે એટલું થવાનું જ છે. મોટા સંતોના આશીર્વાદ જ છે કે જ્યારે જ્યારે આવો ઘાટ ઉપજે એની ઉપર ભગવાનની મૂર્તિ ગોઠવી દો તો ઓટોમેટિક ઘાટ ટળી જાય. કોઈ પણ પ્રકારનો કામ માન લોભ સ્વાદ આ કોઈ પણ સંકલ્પ ઉપજે ને ત્યારે ઉપર ભગવાનનો ઘાટ કરવાનો. કહો આ સંકલ્પની અંદર શું લેવાનું? મહારાજ કેવા મોટા, મહારાજ કેવા મોટા. કોઈ પાસેથી માન લેવાની ઈચ્છા થાય ને ત્યારે વિચારું આની પાસેથી માન લઈને કરવાનું શું? મારા મહારાજ મને માન આપે ને એનાથી મોટું મારે શું જોઈએ? એવો થઈ જવું કે મહારાજ ઊભા થઈને આવે મને હામાં મળવા, એવો થઈ જવું કે મહારાજ મને હેતથી ને વાત્સલ્યથી ઊભા થાય. મુક્તાનંદ સ્વામી કે હસતા હસતા મુજને દેખી આનંદ પામે, એમ મને જોઈને મહારાજને એટલો આનંદ થાય. પ્રેમાનંદ સ્વામી ગાતા હતા મહારાજ ખસીને સ્વામી પાસે આવી જતા હતા, એવું મહારાજ ધીમે ધીમે ખસીને આવતા હતા ને, એમ
મને પણ મહારાજ મારી પાસે ખસીને આવે એવી મારે મહારાજને રાજી કરવા ભક્તિ કરવી છે. એવા ઘાટની ઉપર આવો ઘાટ નાખી દે અને એવી મહેનત કરે તો પછી કોની પાસે કશું લેવાનું રહે? લોભ જાગે, કામ જાગે, જે કોઈ સંકલ્પો જાગે, સંકલ્પની અંદર કોઈ પણ રીતે મહારાજને ભેળવી દે એટલે ઓલો સંકલ્પ સદગુરુ કે સમી જાય. અને આ પ્રયત્ન આપણે કરીએ તો જ ખબર પડે ને, સદગુરુની દવા તો છે પણ કરીએ તો. એમને એવું કીધું તાત્કાલિક કરવી, એ જ ટાઈમે કરવી, ટાઈમ જતો રહે પછી નહીં, એ જ ટાઈમે કરવા માંડવાની એટલે થઈ જાય. કથા વાર્તા સંભારીએ, વાતો સંભારીએ, બધું ભગવાન જ છે. જેમ સતી યુગ ત્રેતા દ્વાપરે ફરતું સુદર્શન, દાસના દુઃખ ટાળવા ભય ભંજન ભગવન. સત્યુગ ત્રેતાને દ્વાપરમાં જેમ સુદર્શન ફરતું હતું એમ ભગવાન આ સમયે ભક્તના સંકલ્પરૂપે દુઃખને ટાળવા ભગવાનની મૂર્તિ છે એ સૌથી મોટું ઔષધ છે, સુદર્શન ચક્ર છે. તેમ આજ પ્રભુની મૂર્તિ સુદર્શન સમાન, અંતર શત્રુ સંતના નાશ કરે નિદાન. એક જ છે ચક્ર, ભગવાનની મૂર્તિ. બસ ભગવાનને આમ ખાલી સંભાળીએ ને એટલે ઓલો ગાંઠ ભાગે. અને આવો પ્રયત્ન ક્યારેક કરીએ એટલે ખબર પડે કે ના, દવા સાચી જ છે. ક્યારેક કોઈ ઘાટ થાય આવે આપણને તો આપણે તરત ભગવાનની મૂર્તિ સંભાળી જોઈએ, ભગવાનને સંભાળીએ, ભગવાનનું કોઈ ચરિત્ર સંભાળીએ, કોઈ વાત સંભાળીએ, અને પછી એ ઘાટ બેસે છે કે નહીં એનું પ્રમાણ કરીએ તો થઈ જશે. પણ ઘાટ ભેગા ભળીને પછી એવી ક્રિયા કરવા જતા રહીએ તો પછી કહીએ કે મારો ઘાટ ટળતો નથી, પણ ક્યાંથી ટળે? દવા જ લીધી નહીં તો. કોઈને ડાયાબિટીસ છે તો કે ભાઈ જ્યારે કંઈક થોડું કંઈક એવું ખાવ તો દવા લઈ લેજો. પછી દવા ના લે ને કે મારો ડાયાબિટીસ વધતો જ જાય છે, પણ રોજ ગળ્યું ઠપકારો, દવા લો નહીં, માપ રાખો નહીં તો વધતું જ જાય. આ એવું છે, ઘાટ થયા કરે, ક્રિયા કરતો રહે, પાછો બળતરા કરે એવું નહીં. સ્વામી કહે એ તો કંઈ તારી રીત નથી હરખી. સદગુરુ કહે છે એ રીત હરખી ના કહેવાય. એક તો ઘાટ કરે, પાછો ક્રિયા કરે, પાછો બળતરા કરે. આ તો તું ખબર જ નથી પડતી સાચો છો ખોટો છો, એ જ ખબર નથી પડતી. તારે કરવું છે કે નથી કરવું એવું છે. તને થઈ જાય, પાછો આ કરે, પાછો થોડી વાર રડે કે આવું ના કરવું જોઈએ, મારે આમ ના થવું જોઈએ, થોડી વાર પાછું બ્રહ્મજ્ઞાન પ્રગટ થાય, પાછું બ્રહ્મજ્ઞાન પાછું ટળી જાય, આવું કેવું આલ્યા કરે તારું. એના કરતાં એક ઘાટ થયો તે સમયે સાવધાન થઈને મંડી પડ, પુરુષોત્તમની મૂર્તિ રાખ, તો જો કેવું થાય છે એમ સદગુરુ આપણને સમજાવે છે. ઉઠે ઘાટ જ્યાં ઉરમાં ત્યાં સંભારે શ્યામ, મૂર્તિ સંકલ્પ માત્રનો તરત ટાળે ઠામ. જ્યાં ઘાટ થાય છે ત્યાં મૂર્તિને સંભાળવી. વાત થોડી ઝીણી છે, આપણા અભ્યાસમાં ન હોય એટલે તરત ના ખબર પડે, પણ જો થોડો 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 આપણે અભ્યાસ કરીશું તો પછી ખબર પડશે. ઘાટ જ્યાં ઉત્પન્ન થાય છે એ જગ્યાએ મૂર્તિને ધારવી સદગુરુ કે, અને તરત તારો સંકલ્પ ટાળી નાખે એટલે તને પૂર્ણકામપણું મનાઈ જશે. તારે પૂર્ણકામપણું જ માનવું છે ને. જો ગાઢ સંકલ્પ નહીં ઉપજે સદગુરુ કે એમ હું નથી કહેતો, એ તો ઉપજશે, પરંતુ એને સમાવા માટેનો ઉપાય ત્યાં તરત મૂર્તિ ધાર એટલે ગાઢ સંકલ્પ ટળી જશે. અને આ એવું જ છે, ગાઢ સંકલ્પનું એવું છે. જો ને ઘણી વખત આપણને કોઈક ઈચ્છા એવી થતી હોય કે સવારની અંદર આપણને થાય કે આજે તો છે ને એકાદશી છે પણ આજે નહીં થાય, આજે તો ખબર નહીં કેવું થાય, જમવું પડશે બપોર, પણ એમાં બપોર પાછા આપણે કંઈક બીજી વાતે ચડી ગયા ને, તે ફરાળ કરવાનું ભૂલી ગયા, પછી એમ તે હવે ચાર વાગી ગયા છે ને તો હવે નથી કરવું. સંકલ્પ હતો પણ જતો રહ્યો. જોયો આપણે એ સંકલ્પ કેવી રીતે જતો રહ્યો? બીજી ક્રિયામાં પરોવાય એટલે જતો રહ્યો. એવી જ રીતે સંકલ્પ જ્યાં ઉપજે છે ત્યાં ભગવાનની મૂર્તિ ધારવાનો અભ્યાસ આપણે કરીશું એટલે સંકલ્પ આછો થઈને ટળતો જશે. અને પછી આપણને મિસાઇલ મળી ગઈ, જ્યાં હોય ત્યાં ગોઠવી દેવાની, જ્યાં હોય ત્યાં ગોઠવી દેવાની. બે પાંચમાં સક્સેસ જઈએ એટલે પછી ટેવ પડી જાય ને, જ્યાં હોય ત્યાં ગોઠવી દઈએ એટલે સામેનું બધું ઉડી જાય. માયાનું જેટલું કાર્ય છે એ એમ ઉડતા ઉડતા ઉડતા. આ એક અભ્યાસનો વિષય છે. શરૂઆતમાં કદાચ ધારીએ એટલી સોલિડ રીતે આપણે ન ગોઠવી શકીએ, પણ અભ્યાસ કરીએ તો મોટાના આશીર્વાદથી ચોક્કસ કામ થાય. કારણ કે એને આપણને કરવા છે જેવા. જો આપણા કાર્યમાં ભગવાન ભળેલા છે. મહારાજ મધ્યના 45માં શું કહે છે? તમે સર્વે અમારા છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આવો સંકલ્પ તો કોનો છે?
મહારાજનો. હવે મહારાજ તો સત્ય સંકલ્પ છે, એમને આપણામાં તલ માત્ર કસર રાખવી જ નથી. આ મહારાજનો સંકલ્પ, આ મોટા સદગુરુના આશીર્વાદ કે તમે આમ કરો એટલે આમ થાય. હવે આપણે મંડીએ તો મહારાજ જેમાં ભળેલા હોય, જેમાં નિષ્કુળાનંદ સ્વામી જેવા સદગુરુ ભળેલા હોય, જેમાં પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષના આશીર્વાદ ભળેલા હોય, એમની પ્રાર્થના ભળેલી હોય, એમનું તપ ભજન આપણા માટે ભળેલું હોય, અને આટલા સંતો ભક્તો એને આપણે કંઈક થોડા ઘણા રાજી કર્યા હોય, એનો રાજીપો ભળેલો હોય, શું કામ ના થાય? જેવું ધારે એવું કામ થાય. આટલો બધો આપણી ભેગા, આટલો બધો સમાજ, મહારાજ આવા મોટા સંતો ગુરુજી જેવા મોટા પુરુષ પ્રત્યક્ષ સ્વરૂપે, અને કેટલા સંતો ભક્તોને આપણે યથકિંચિત જે જે સમયે જે રીતે રાજી કર્યા છે, રાજી કરશું, એમનો રાજીપો, આ બધી શક્તિ ભેળી થાય અને આ એક સંકલ્પ, એની શું તાકાત ઊભો રહે? આટલું ભેળું થાય તો પણ આપણે મિસાઇલ ગોઠવવી પડે. આપણી પાસે બધો દારૂગોળો છે, પણ દારૂગોળો એક્ઝેક્ટ ટાઈમે ફોડવો પડે. એનું ફોડીને જતો રહે અને પછી આપણે રડવા બેસીએ, મિસાઇલ હતી, બધું હતું, પણ પછી શું કામનું? એ ટાઈમે કરવાનું હતું ને. એવું છે, સર્જિકલ સ્ટ્રાઇક આવીને એ લોકો કરી જાય એવું નહીં, સજાગ હોય તો સામેવાળો ના કરી શકે. કારણ કે આવા મોટાનું બળ છે, આપણા બળે ના થાય પણ આવા મોટાના બળે થાય. જન જાચે જન્મો જન્મ ભક્તિ દ્યો ભગવાન, તે જન્મ બીજો નહીં સંકલ્પ દેહ સમાન. ગુરુદેવ કહે છે કે જે એવું આપણે કહીએ છીએ ને જન્મો જન્મ ભક્તિ દેજો, એ જન્મો જન્મ એટલે કઈ જન્મ મરણ ભગવાનના ભક્ત નહીં. કહે છે, હોય નહીં હરિજનને ઉદરમાંને અવતાર. માના ઉદરમાં હરિભક્તને અવતાર ના હોય, પણ ઘટ બંધાવા ઘાટનો નવ દેવો નિર્ધાર. જન્મો જન્મ જે માગે છે દેહ ભક્તિ કરવા માટે, સંકલ્પરૂપી દેહ માગે છે, મને પડે પડે ભગવાનની ભક્તિ કરવાના જ સંકલ્પ થાય. જન્મો જન્મ તમારી ભક્તિ દેજો. એ અહીં કહે છે જન્મ પેલા નથી ધરવાના, પણ કયો જન્મ ધરવાનો છે? સંકલ્પરૂપી જન્મ ધરવાનો છે. પડે પડનો જે સંકલ્પ, એ સંકલ્પરૂપી દેહ ભક્તિ માટે ધર્યા કરવાના, સંકલ્પો ભક્તિમય કર્યા કરવાના. ચાલો કીર્તન ગાવ, ચાલો કથા સાંભળું, ચાલો પુસ્તક વાંચું, હાલો મહારાજ આગળ નાચું, હાલો સંતોનો મહિમા વિચારું, હારો ગુરુજીના પ્રસંગો વિચારું, આ બધા સંકલ્પો કરીને દેહ ધાર્યા કરવાના અને જન્મો જન્મ આવી ભક્તિ માગી છે. આજે આ પ્રસંગ દ્વારા બે વસ્તુ, એક તો 84 લાખના દેહ સિવાય સંકલ્પરૂપી દેહ ધરવાના, એ જે ધરાય છે એની વાત સ્વામીએ આપણને વિશેષ સમજાવી, અને એવા સંકલ્પરૂપી દેહ ધરી ધરીને ભગવાનની ભક્તિ ભરપૂર કરવાની એ સ્વામીએ સમજાવ્યું. એટલે હરિભગતને કાંઈ માને ઉદર અવતાર હોતા નથી, પણ એને તો જન્મો જન્મ ભગવાનની ભક્તિ કરવી, એવા દેહ ધર્યા કરવા, એ જન્મો જન્મ એટલે સંકલ્પે સંકલ્પે ભગવાનની ભક્તિના સંકલ્પ કરવા. આવો સદગુરુએ શિષ્યને ઉપદેશ આપ્યો, બહુ ટૂંકો ઉપદેશ આપી દીધો પણ બહુ મોટી વાત આપી દીધી. હવે પાછું શિષ્યને કંઈક પ્રશ્ન થાય તો આગળ પૂછશે, પણ સદગુરુએ આટલી વાત કરીને સદગુરુ મૌન રહ્યા છે. 20 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજ.